ગુજરાતમાં અવસાન પામેલ મૃતકોના મોક્ષાર્થે શ્રીમદભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી કથાનું શ્રવણ પણ કરી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ કેશોદ છેલ્લા 16 વર્ષથી કેશોદમાં કાર્ય કરે છે, જેમાં આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી, શિક્ષણલક્ષી કાર્યક્રમો સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સમયાંતરે આયોજન થતું જ રહ્યું છે. કોરોનાના કાળમાં જે લોકો અવસાન પામ્યા તેવા મૃતકોના મોક્ષાર્થે રોટરી ક્લબ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાગ્રસ્ત પરિવારોને હૂંફ સાથે સ્નેહ અને સર્વાણી અને જીવન મૂલ્યો અને જીવન ક્રમ પામી ફરી ઘટનાક્રમમાં ગોઠવાય એવા રોટરી ક્લબ ઓફ કેશોદના પ્રયાસમાં કેશોદની વિવિધ સામાજિક સંસ્થાઓ, રાજકીય સામાજિક આગેવાનો, શહેરીજનો, દાતાઓ તન મન ધનથી સાથ સહકાર પૂરો પાડ્યો હતો. સોંદરડા વાળા પ્રદીપ પંડ્યા સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરાવી રહ્યા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, ધૂન મંડળી, શ્રીનાથજીની ઝાંખી, લોક ડાયરા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. રોટરી ક્લબ કેશોદ છેલ્લા 16 વર્ષથી કેશોદ શહેરની અંદર અનેકવિધ સેવાકીય કાર્યો કરી રહી છે. આજનો અમારો ભગવત કાર્ય એ અમારો પ્રથમ પ્રયાસ છે, કારણ કે વૈશ્વિક લેવલે 120 દેશમાં કામ કરતી ઇન્ટરનેશનલ લેવલની આ એનજીઓ રોટરી ક્લબ હંમેશને માટે શૈક્ષણિક, પર્યાવરણ, સામાજિક ઉત્થાન માટેના કાર્યો કરતી હોય છે. સૌ પ્રથમ વખત 16 વર્ષના ઇતિહાસમાં અમારા રોટેરિયન મિત્રોએ એક એવો વિચાર આપ્યો કે છેલ્લા 2 વર્ષથી કોરોના સમય દરમિયાન અનેક કુટુંબોના સ્વજનો કે જે યુવાન હોય પણ મૃત્યુને બેઠા છે. આ એક એવો વિકટ અને કપરો સમય હતો આમ જનતા માટે, કે જે સમયને આપણે ક્યારેય ભૂલી ના શકીએ. ખાસ કરીને જેના સ્વજનો જેણે ગુમાવ્યા છે, આવા કુટુંબીજનો આ સમયને ક્યારેય નહીં ભૂલી શકે. રોટરી ક્લબનો એક નમ્ર પ્રયાસ હતો કે દરેક વ્યક્તિ છે પોતે ગુમાવેલા આવા સ્વજનો પાછળ ભગવત કાર્ય કરી શકતી નથી. ખાસ કરીને આવડી મોટું ભાગવત સપ્તાહનું પારાયણ જે નિર્ણય કરવો એ આવા નાના કુટુંબો માટે ખૂબ જ મુશ્કેલ હોય. રોટરી ક્લબે બીડું ઝડપ્યું છે કે કેશોદ શહેર અને તાલુકાની અંદર જેટલા પણ લોકો આવા કોરોના સમય દરમિયાન મૃત્યુને ભેટા છે, એના એ લોકો માટે એના મોક્ષાર્થે આપણે રોટરી ક્લબ સપ્તાહ કરશે. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.